come to PM Honda School. Jai Shri Krishna. Good morning. Chalo saru chhe baalko. Kaya dharma bhano senior case ma vishay Gujarati. Aaje kayo vishay bhanvano chhe apne Gujarati. Chalo page number 48. Chokde apne 48. Page number 48. Ane agar joi ke apne page number 47 sudhi 46 47 ma u wala kalam lakhvano hato pato karvano hato bolvano ane lakhvano thai gyo ne pato chalo ave u wala shabda sikhvana chhe apne ane vakya u wala shabda aswa wala shabda aswa wala kalam apne pehla joi gya ku ku hu hu u hu bolvano pachhal u bolvano bolvano ne હવે આપણે એના શબ્દ શીખવાના છે આગળ વધવું પડે પછી આપણે ચલો પેજ નંબર 48 પર શબ્દ છે હસવાવાળા કાનો હસવાય કે ગાય આપણે એટલું શીખા કાનો હસવાય કે ગાય હસવાવાળો ચલો વાંચો પહેલા શું કહેવાય આને સનેકાનો સા તમે તમારા પુસ્તકમાં જુઓ સાબુ ચીકુ સાધુ વાજુ રોજે તમારે 3-4 વખત પેજ વાંચવાનું એટલે વાંચવાનું છે ને તો નહીં આવડે તમારે વાંચવા બેસવું જોશે તમારે વાંચવા બેસવાનું રોજ એક કલાક વાંચવાનું તો જ વાંચતા આવડે શબ્દ વાક્ય આવું બધું વાંચવાનું તો તમને સ્પીડ આવે અને અક્ષર ઓળખતા રોજ મમ્મી પાસે એક કલાક વાંચવા બેસવાનું સાબુ ચીકુ સનેકાનો સાધુ વનેકાનો વાજ અને હસવાજુ વાજુ લા ડને હસવા આવશે ને ડને હસવા ડુ કાજુ કનેકાનો કાજુ વા વનેકાનો છે એટલે શું કહેવાનું વા પુ રા જુ સા સુ જા ડુ ઉ બોલવાનું પાછળ નીચે અશ્વ હોય આવું એને હું બોલાય ઉ અશ્વ કને અશ્વ કુ ડને અશ્વ ડુ જને અશ્વ જુ મને અશ્વ કુ જને અશ્વ જુ સને અશ્વ સુ ડને અશ્વ ડુ બને અશ્વ બુ હું બોલાય બુ અને સાબુ સમજાઈ ગયું પછી અશ્વ નહીં બોલવાનું બુ પણ ડાયરેક્ટ બોલવાનું મને અશ્વ બુ ચલો અહીંયા જોઈ લખવાનું છે શું લખ્યું છે પહેલા બુ વાંચવાનું સનિકાનો સા પછી બને નીચે છે ને તેમ શું કહેવાય બુ બસા બુ પછી ચી કુ સા તું તને યાદ રાખજો આ લીટી અહીંયા અડાડવાની નહીં તું ઉપર તમારું ઘર થઈ જાય સાધુ વાજુ વા જને હસવાજુ વાજુ લને કાનો લા એમ વાંચવાનું અને બોલવાનું ડને હસવાડું કને કાનો કા જને હસવાજુ કાજુ પછી એમ પાકું વાંચવાનું કે બને કાનો બા કોને અસવાવ કુ બને કાનો બા કોને અસવાવ કુ તો બા કુ પછી રને કાનો રા જને અસવાવ જુ રા જુ સને કાનો સા આ માંગણી રાખવાની આવી એટલે શું લખો ખબર પડે સને અસવાવ સુ જને કાનો જા ડને અસવડુ જાડુ ખબર પડી ચલો આ કેવા કેવા બે અક્ષર વાળા શબ્દ બે અક્ષર વાળા
જુવારો દુકાન આવી રીતે વાંચવાનું તો જ આવડશે ને તો આવડશે નહીં ગુલાબ તો ગમે હશો ગુ લને કાનો લા અને બો શબ્દ ભેગો લખવાનો સુ સને હશો સુ રો તો સુથારો સુથારો કુહાડી તો કોને હસવા કુ અને કાનો હા ડી કેમ લખાય આમ કરો તો ત્રણ શું થઈ જાય ટુ થઈ જાય ટુ ટુ થઈ જાય ને ડી કરવાનો તો આપણે ડી કેમ કરવા ડી પાછળ બોલે છે એટલે શું આવે દીર્ઘાય કુહાડી ઈ આવે છે પાછળ તો યાદ આવવું જોઈએ ઈ આવે છે તો શું હોય હસવાય હોય કે દીર્ઘાય અને આ હસવો કુહાડી ઈ પાછળ બોલે છે હે ને આમાં ઉ બોલે છે કુ ઉ બોલે છે તો શું લખવાનું હસવો કુ ઉ બોલે છે તો આવો ઉ કરવાનું કુ રો સી ઈ આવે સી ઈ આવે તો હું આવે દીર્ઘાય ટુ ઉ આવે ટુ ઉ આવે તો નીચે ઈ આવે એટલે સાઈડ પર યાદ રાખજો એટલે યાદ રહે ટુ વા લો પુ ઉ આવ્યો તો ક્યાં કરવાનું ઉ આવે એટલે નીચે પુ લા આ આવે આમાં કાનો હોય ત્યાં શું આવે આ પુ લા વો પછી તું તો હું આવે નીચે ઉ આવે તું ઉ આવે એટલે નીચે કરવાનું શા રો પછી જુ વા રો દુ ઉ આવે ને એટલે નીચે યાદ રાખજો દુ અને આ બે લીટીને અડીને સમાન બ્લુ લીટીને દુ કા ને નો કા આ આવે છે ને તો કાનો કરવાનો ઈ આવે એટલે હસવાય કા દીર્ઘાય આવે અને ઉ આવે એટલે હસવા વાળું આવે એટલું યાદ રાખવાનું ત્રણ વાર આ આવે તો કાનો કરવાનો તો પાછળ બોલાય તો અને ઈ બોલાય તો હસવાય કા દીર્ઘાય આવે અને ઉ આવે તો નીચે હસવા વાળું આવે એટલું યાદ રાખવાનું ત્રણ વાર એ વી ઈ આવે છે પાછળ તો હું આવે હસવાય કા દીર્ઘાય ઈ આવે વી ઈ ઈ આવે જો આયા ઈ આ શું કહેવાય ઈ પુ ઉ આવ્યો અને આ લો વી પુ લો ખબર પડી વી પુ લો વિપુલ ગુલાબ વિપુલ ગુલાબ આપ ઉ ઉ બોલે છે પાછળ તો શું આવે નીચે આવે ને ગુ ઉ લા આ આવે છે એટલે કાનો બો આ તો કાનો અને કાનો આ પો પછી પૂર્ણ વિરામ ખાસ કરવાનું અને રસવાઈ દીધાય યાદ રાખજો અને કાનો કાનો હોય તો આ આવે તો પાછળ કાનો લગાડવાનો ઈ પાછળ બોલે નીચે હસવા વાળું કરવાનું સુ ઉ મેં કીધું ઉ પાછળ આવે તો હું આવે સુ તો નીચે હસવા વાળું ઉ સુ ભાસ સાબુ લાવ સુ ભાસ સાબુ એની નીચે લખજો જગ્યા મૂકજો શબ્દ વચ્ચે
શબ્દ વચ્ચે જગ્યા રાખવાની વાક્યમાં શબ્દ ભેગો લખવાનો સુ થારો તો ભેગો લખવાનો સુ ઉયો આમાં આ આવે થા રો અહીંયા નીચે છે તો શું બોલવાનું કુ ઉ રો આમાં ઈ બોલવાનું તો સી બો નનેકાનું ના અને હો પછી ભેગું વાંચવાનું લખી સુથારો પુરસી બનાવો ચલો હવે ટી ઈ આવે છે તો હસવાય અને નું હસવા વાળું રો મો વા ચનેકાનો ચા લો તીનું રમવા ચાલ તીનું રમવા ચાલો તીનું રમવા ચાલ પછી આસી તુલસી આ અને કાનો આ તને અસવાય સને અસવાય સી અને સ આ બે સ આવ્યા જો શરણાઈનો અને ષટકોણનો અને આ સ કયો કહેવાય સસલાનો આમાં ત્રણેય સ આવ્યા જો આ શરણાઈનો કહેવાય અને સસલાનો આવે અને અહીંયા સસલાનો આવે અને અહીંયા ષટકોણનો આવે આ સી સ તુલસી આપો પછી પૂર્ણ વિરામ આશીષ આશીષ તુલસી આમાં ઉ આવે તુ લો પછી સી ઈ આવે આમાં ઉ આવે આમાં ઈ આવે યાદ રાખજો ઉ આવે તો નીચે કરવાનું ઈ આવે એટલે બાજુ પર કરવાનું બસ એટલું જ યાદ રાખવાનું છે તમારે તો તમને વાંચતા અને મોઢે લખતા આવડે કે ઉ આવે તો નીચે કરવાનું ઈ પાછળ બોલાવો બોલાતો હોય તો હસવાયને દીર્ઘાય કરવાની ઓલું હસવા વાળું અને દીર્ઘા વાળું આવે ખબર પડી ઈ પાછળ બોલાય એટલે સાઈડમાં લીટી કરવાની ચલો આ તમારે કે વાંચવાનું છે પાકું થાય ત્યાં સુધી વાંચન રાખવાનું સ્પીડ નો આવે ત્યાં સુધી ચલો પેજ નંબર 48 અને 49 પર શબ્દ લખવાના છે વાંચી અને પેલા વાંચવાના પછી લખવાના ભૂલીટીને અડીને જ કરવાના અક્ષર વ્યવસ્થિત સારા કરવાના નહીં તો મમ્મી ઇરેઝર લઈ પૂછી નાખે પછી પાછા લખાવવાના ચલો પછી પેજ નંબર 50 અને 51 પેજ નંબર 51 સુધી આપણે લખવાનું છે એમાં શું કરવાનું વાક્ય લખવાના પણ બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની પૂર્ણવિરામ વ્યવસ્થિત કરવાનું અને બે લીટીને અડીને અક્ષર કરવાના પણ વાંચવાનું પહેલા ફરજિયાત વાંચવાનું 5 વખત વાંચજો તો પાકું આવડશે કે આને શું કહેવાય ને તો ભૂલાઈ જાય પાછું પાછા 2 કલાક રમીને આવો ને તો ભૂલે છે એટલે થોડીક વાર રમી પછી પાછું વાંચવાનું સમજાઈ ગયું ચલો હવે મોટા થઈ ગયા ને તમે વાંચવું પડે થોડું થોડું થોડુંક વધારે બેસવાનું હોય પરીક્ષા આવે હમણાં આપણે હો પેજ નંબર 51 સુધી પેજ નંબર 51 સુધી કમ્પ્લીટ કરવાનું છે અને આ ચિત્ર દોરવાના મહત્વ નથી ચિત્ર નહીં દોરવાના તમારે નોટમાં ખાલી વાક્ય લખતા શીખવાનું અને શબ્દ લખતા શીખવાનું છે બે પેજ એક એક લખવાના નોટમાં લખતા શીખવાનું નોટમાં વાક્ય બે શબ્દ વચ્ચે જગ્યા રાખતા શીખવાનું ચલો જય શ્રી કૃષ્ણ